નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમને જે ઘરે બેસીને સ્વાધ્યાયપોથી લખવા માટે આપવામાં આવેલ છે એમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ધોરણ 5 વિષય તમારો પર્યાવરણ આસપાસ જે છે એમાં ચેપ્ટર નંબર 6 તમારું છે જળ એ જીવન. આ ચેપ્ટર છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. આગળના તમારા બધા ચેપ્ટર્સ છે ઓલરેડી અપલોડ થઈ ગયા છે, તમારે જોવાના બાકી હોય તો ખાસ જોઈ લો, સમજી લો, તેમાંથી લખી લો જેથી કરીને સંપૂર્ણ ક્રમવાઇઝ તમારા બધા ચેપ્ટર છે લખાઈ જાય. ચાલો એમાં પહેલો પ્રશ્ન તમે આપે છે કે નીચેના ફકરો વાંચી તેની નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો. તળાવ તમને એક ફકરો આપેલો છે, બરાબર. ફકરો છે તમારે વાંચી લેવાનો છે કે તળાવો એ ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. તળાવમાં સંગ્રહ થયેલો વરસાદનું પાણી ઘણા માઇલ સુધી ફેલાયેલું હોય છે. તે જમાનામાં તળાવો એવી રીતે બનાવવામાં આવતા કે જ્યારે તળાવ પાણીથી ભરાઈ જાય ત્યારે વધારાનું પાણી તેની નીચે બનાવેલા બીજા તળાવમાં જાય, બરાબર. આ રીતનો ફકરો આપેલો છે, ફકરા ઉપરથી પ્રશ્નનો જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન છે કે આ ફકરામાં પાણીના કયા સ્ત્રોતની જે છે વાત કરવામાં આવી છે, તો કે આ ફકરામાં પાણીના વરસાદના સ્ત્રોતની છે વાત કરવામાં આવેલી છે, બરાબર. વરસાદના સ્ત્રોતમાં જે પાણી ભેગું થાય એની વાત કરવામાં આવેલી છે. બીજું, ગઢસિસર તળાવ કેમ બનાવવામાં આવ્યું હશે, તો કે વરસાદનું જે વધારાનું પાણી જે છે વહી જતું અટકાવવા માટે તેમજ આખા વર્ષ માટે તે પાણીનો ઉપયોગ કરવા માટે આ ગઢસિસર તળાવ છે બનાવવામાં આવ્યું હશે. ત્રીજો છે, તમારા ગામની વાવ, તળાવ કે ગામ પાસેથી પસાર થતી નદીનું નામ લખો. તો અમારા ગામની વાવ, તળાવ કે નદી પાસેથી પસાર થતી નદીનું નામ છે શેત્રુંજી નદી છે. તમારા ગામ પાસેથી કઈ નદી પસાર થાય એ તમારે કોમેન્ટ કરવાની છે. ચોથું છે, તળાવ સરોવરો કઈ રીતે ભરાતા હોય છે, તો કે વરસાદના પાણીથી ભરાતા હોય છે, બરાબર. વરસાદનું પાણી આવે તેનાથી એ ભરાતા હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલું તમને આપેલ છે કે નદી પર નાનો આડબંધ બાંધીને બનાવવામાં આવતા કૃત્રિમ તળાવને કયા નામથી ઓળખવામાં આવે છે, તો કે એને ચેકડેમના નામથી ઓળખવામાં આવે છે. બીજું, વડીલો પાસેથી જાણો કે તમારા ગામમાં ભૂતકાળમાં જે તળાવ કે તલાવડી હતી ત્યાં આજે શું છે, તો કે ગામમાં ભૂતકાળમાં જે તળાવ કે તલાવડી હતી ત્યાં આજે મકાનો અને ખુલ્લા મેદાનો થઈ ગયા છે, બરાબર. ત્રીજું, તળાવનો ઉપયોગ પાણી સંગ્રહ માટે કરવામાં ન આવે તો ભવિષ્યમાં શું થાય, તળાવનો ઉપયોગ પાણી સંગ્રહ કરવા માટે ન આવે એમાં ન આવે તો ભવિષ્યમાં પાણીની અછત સર્જાય છે. અનાવૃષ્ટિ તથા દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં જો પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો હોય તો તેનો ઉપયોગ પીવામાં અને ખેતીમાં સિંચાઈ તરીકે કરી શકીએ છીએ, બરાબર. ઘણી બધી અછત પાણીની સર્જાઈ જાય અને માણસની છે તથા પ્રાણીઓ જે છે એને પણ ઘણું બધું નુકસાન પહોંચે છે. ત્યારબાદ ચોથું છે કે તળાવમાં કઈ કઈ વનસ્પતિઓ અને જળચર જીવો જોવા મળે છે તે વડીલો પાસેથી જાણો અને લખો. તો કે તળાવમાં કમળ અને લીલ ઉગે છે તથા માછલી, કાચબો, દેડકા, સાપ જેવા જેવા જળચર પ્રાણીઓ જે છે જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે કે વરસાદ પડે ત્યારે તેનું પાણી ક્યાં ક્યાં જાય છે તે વિગતવાર જણાવો. તો કે વરસાદ પડે ત્યારે જમીન પર પડેલા વરસાદના પાણી છે એ ભૂગર્ભ ગટરમાં જાય, તળાવમાં તથા નદીમાં વહી જાય છે અને નદી મારફતે દરિયામાં જાય છે. કેટલોક પાણી જમીનમાં પણ શોષાઈ જાય છે, બરાબર. પ્રશ્ન નંબર 4 છે, તમારા ઘરના વડીલો પાસેથી જાણીને લખો કે તેઓ પાણી કેવી રીતે મેળવતા હતા. તો કે વડીલો જે પહેલા વરસાદ, નદી, સરોવર અને ઝરણા દ્વારા છે પાણી મેળવતા હતા. ખેતરમાં તલાવડી બનાવીને તથા કૂવો બનાવીને પાણી છે મેળવતા હતા, બરાબર. પ્રશ્ન 5 છે, નીચે પાણીને લગતા કેટલાક સૂત્રો આપ્યા છે, તેમાં ખૂટતા શબ્દ લખી પૂરો કરો. ખાલી જગ્યાએ જ જીવન તો શું આવે અહીંયા, જળ એ જ જીવન. પછી વૃક્ષ વાવો, વરસાદ લાવો, બરાબર. ખાલી જગ્યાને બચાવો તમને તે બચાવશે, તો પાણીને બચાવો તે તમને બચાવશે. પાણી અને વાણી વિચારીને વાપરો, બરાબર. ચાલો ત્યારબાદ પ્રશ્ન 6 છે કે તમારા વિસ્તારમાં પાણીને લગતા કોઈ તહેવાર ઉજવાતા હોય, ગીત, મેળા, ઉત્સવ કે સામાજિક રિવાજ હોય તો તેના વિશે જાણીને લખો. તો કે પાણીને લગતા તહેવારો હોળી, ધૂળેટી ઉજવતા હોય છે, કેસુડાની કડીએ બેસી ફાગણીઓ લહેરાયો, આવ્યો ફાગણીઓ, રૂડો ફાગણીઓ, બરાબર. આ ગીત છે એ પણ ગવાતું હોય છે, તો ગીતે પણ તમને આવડતું જશે, બરાબર. ખાસ તમે ગાઈ લેજો, બરાબર. ચાલો ત્યારબાદ પ્રશ્ન નંબર 7 છે કે નીચે આપેલા યંત્રોના નામ લખો, તે પૈકી પાણી ઉલેચવામાં તમને જોયેલા યંત્રો વિશે વિગતમાં ચર્ચા કરો અને બાકી રહેતા સાધનો શિક્ષક કે વડીલ પાસેથી જાણકારી પ્રાપ્ત કરો. જો આ ચિત્ર જે છે એ ડંકીનું છે, ત્યારબાદનું છે એ કૂવાનું છે, ત્યારબાદ આ ચિત્ર જે છે એ મોનોબ્લોક મશીન જે છે એનું છે, નદીમાં ઘણી વખત તમે જોયું હોય હાલતું હોય, બરાબર. ત્યારબાદ છે આ છે એ શું છે, ગરગડી છે, બરાબર. અહીંયા તમને જે દેખાય છે એમ. ત્યારબાદ આ જે છે ડીઝલ મશીન છે, આ છે એ ક્રોસ પદ્ધતિ છે. ત્યારબાદ નીચે આપેલું છે આ છે મોટર જે છે, બરાબર. આ છે પવનચક્કી જે છે અને આ છેલ્લું જે છે જનરેટર પંપ છે, બરાબર. ચાલો હવે ત્યારબાદ છે કે પહેલાંના જમાનામાં વેટ માર્ગો કે મુસાફરો માટે પીવાના પાણીની શું વ્યવસ્થા હતી અને અત્યારે શું વ્યવસ્થા છે જાણીને લખો. જો આમાં આપેલું છે વોટર બોટલ છે, કૂવો છે, મશક છે,
બરોબર, પરબ છે, લોટો અને દોરી, વોટર જગ, મોટર પંપ અને વાવ. હવે આપણે પહેલાંના જમાનામાં શું હતું, તો કે પહેલાંના જમાનામાં કૂવો, મશક, પરબ, લોટો, દોરી અને વાવની વ્યવસ્થા હતી, અને અત્યારે જમાનામાં તો વોટર બોટલ, વોટર જગ અને મોટરની પંપની વ્યવસ્થા છે, ડાયરેક્ટ પાણી એમાંથી પી શકીએ. બરાબર, ચાલો ખ્યાલ આવી ગયો મિત્રો. તો તમારું જે ચેપ્ટર હતું છઠ્ઠું, એનું સોલ્યુશન સંપૂર્ણ પૂરું થઈ ગયું. આવી જ રીતે તમારા બધા ધોરણના અને બધા વિષયના સોલ્યુશન છે આપણી ચેનલ ઉપર ઓલરેડી અપલોડ થઈ ગયા છે, તો તમારે જોવાના બાકી હોય તો ખાસ જોઈ લ્યો, સમજી લ્યો, લખી લ્યો, બરાબર, જેથી કરીને સંપૂર્ણ સોલ્યુશન છે તમારે લખાઈ જાય. અને તમારે જે સોલ્યુશન છે એની PDF જતી હોય તો આપણી જે વેબસાઇટ છે www.digitalvidyalay.in, આ વેબસાઇટ પરથી સંપૂર્ણ સોલ્યુશન છે તમે મેળવી શકશો. મિત્રો, ચેનલમાં જો તમે નવા હોવ અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી ચેનલ છે ને સબસ્ક્રાઇબ કરી દો, અને બાજુમાં જે બેલ આઇકન છે તે પણ દબાવી દો, જેથી કરીને જેવી પણ તમારા ધોરણને લગતી કોઈ નોટિફિકેશન આવે ને વિડીયો તરત તમારા સુધી પહોંચી જાય. મિત્રો, વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો, જેથીને પણ સંપૂર્ણ સોલ્યુશન છે મળી જાય, અને ખાસ કંઈ ડાઉટ હોય તો વિડીયોમાં કોમેન્ટ કરો. આવજો મિત્રો, જય હિન્દ, જય ભારત.